પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓમાં હાર બાદ ભાજપ માટે હવે વધુ એક મુસીબત આવી પડી છે. ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં આવેલા નેતાઓ હવે ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. પરિસ્થિતિ એ આવી ગઈ છે કે ખુદ વડાપ્રધાન મોદીએ કેટલાક નેતાઓને ફોન કરવા પડ્યા. હાલમાં જ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ ત્રીજી ટર્મ માટે સત્તામાં આવી. તૃણમૂલ કોંગ્રેસે 292 માંથી 213 બેઠકો ઉપર વિજય મેળવ્યો, જ્યારે કે ભાજપ માત્ર 77 બેઠક જ જીતી શકી. મમતા બેનર્જીના સત્તામાં આવતાની સાથે જ જેઓ ટીએમસી છોડીને ભાજપમાં આવ્યા હતા એમના સૂર બદલાઈ ગયા છે. 23 મેના રોજ પૂર્વ ટીએમસી નેતા સરલા મુર્મુ અને અમલ અચેરજીએ ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરલા મુર્મુ નાલંદાની બેઠકથી ચૂંટણી લડવા માંગતા હતા, જો કે પાર્ટીએ ટિકિટ નહીં આપતા તેઓ ભાજપની ટ્રેનમાં ચડી ગયા. જ્યારે કે અચેરજીને ટિકિટ નહીં મળતા નારાજ થઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. જીત બાદ 2 મેના રોજ મમતા બેનર્જીએ પણ સંકેત આપ્યા હતા કે જેઓ પાર્ટીને છોડીને ગયા છે અને પાછા ટીએમસીમાં આવવા માંગે છે તેમને ફરી પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. 22 મેના રોજ વધુ એક ટીએમસી નેતા સોનાલી ગુહા, કે જેઓ ભાજપમાં જોડાયા હતા, તેમણે ટ્વિટર પર મમતા બેનર્જીને સંબોધીને માફી માંગી અને પાર્ટીમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. સોનાલી ગુહા 4 વાર ટીએમસીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ પૂર્વ ફૂટબોલર અને પૂર્વ ટીએમસી એમએલએ દીપેન્દુ વિશ્વાસે પણ ટીએમસીમાં પાછા ફરવાની આશા વ્યક્ત કરી હતી. ચૂંટણી પૂર્વે સત્તા પક્ષને તોડવો એ ભાજપની જૂની રણનીતિ છે. પશ્ચિમ બંગાળમાં પણ તેમણે આ જ કર્યું. લગભગ 30 જેટલા ટીએમસી નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે આ તમામને ટિકિટ પણ આપી. જોકે પશ્ચિમ બંગાળની જનતાએ આ પક્ષપલટુ નેતાઓને નકારી દીધા અને મોટાભાગના નેતાઓ હારી ગયા. આ પૂર્વે કેન્દ્રની મોદી સરકારે કેટલાક ભાજપ ધારાસભ્યોને સુરક્ષા આપવાની વાત કરી હતી, જેમાંથી ઘણાએ આ ઓફર નકારી દીધી. ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં સિલિગુરુના શંકર ઘોષ કહે છે કે મને નથી લાગતું કે મારે કેન્દ્રીય સુરક્ષાની આ સમયે જરૂર છે. મારી માટે કોઈ જોખમ નથી. હું અહીં જ મોટો થયો છું. હું 2-વ્હીલર પર લોકોને મળવા જાઉં છું. કેન્દ્ર સરકાર માટે શક્ય નથી કે તેઓ મને આવી સુવિધા આપે. આ તરફ ભાજપે શુવેન્દુ અધિકારીને વિપક્ષના નેતા બનાવ્યા બાદ મુકુલ રોયની નારાજગી વધી ગઈ છે. પાર્ટીની બેઠકોમાં તેમની ગેરહાજરીએ ભાજપની ચિંતા વધારી દીધી. મુકુલ રોયના પત્નીને કોવિડ થયો છે અને તેઓ એક ખાનગી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે બુધવારે વડાપ્રધાને મુકુલ રોયને ફોન કર્યો હતો અને તેમના પત્નીના ખબર અંતર પૂછ્યા. તેમણે ભાજપના ઉપપ્રમુખ દ્વારા મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું, જો કે મુકુલ રોયે આ ફોનને એક ઔપચારિકતા ગણાવી હતી. ટીએમસીમાંથી આવેલા મોટાભાગના નેતાઓને ભાજપમાં હવે ફાવતું નથી. એવામાં જો આ નેતાઓ ભાજપ સાથે છેડો ફાડીને ટીએમસીમાં પાછા જાય છે તો ભાજપ માટે આ બીજો મોટો ઝટકો ગણાશે.